नमस्कार इने न्यूज चैनल में आपनु स्वागत छे। समाचार में बात करिए तो सूरत ना पूना मंगोल डुभाल खाते मल्टी लेवल पार्किंग अने शाक मार्केट 8 महीना अगाउ लोको माटे खुल्लू मुकायु हतु, जेनो आज दिवस सुधी લોકો ઉપયોગ નથી કરી શકતા। સુરતના પૂણા મંગો ડુંભાલ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગ અને શાક માર્કેટ 8 મહિના અગાઉ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, પરંતુ આજ દિવસ સુધી લોકોને એનો ઉપયોગ કરવામાં નથી દેવામાં આવી રહ્યો, ત્યારે પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ જણાવ્યું કે આ પાર્કિંગ અને શાકભાજીનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેથી કોંગ્રેસ દ્વારા 4 મહિના અગાઉ કોંગ્રેસ જાતે તાળા ખોલી ઉપયોગ કરવાનું આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે મહાનગરપાલિકા સફાળી જાગી અને ડ્રો કરવામાં આવ્યો અને ફાડવવામાં આવ્યા હતા, છતાં પણ આ દિવસ સુધી ઉપયોગ કરવા દેવામાં નથી આવતો। શાસક પક્ષ અને વિપક્ષ માત્ર ને માત્ર ક્રેડિટ લઈ જઈ રહ્યા છે, જેથી આ પ્રજામાં પૈસા બનાવવામાં આવેલ મલ્ટી લેવલ પાર્કિંગ પ્રજાના ઉપયોગ માટે વાપરવા જોઈએ, જેથી સુરત મહાનગરપાલિકા કમિશનર મેયર અને ડેપ્યુટી મેયરને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે જો 15 દિવસમાં પાર્કિંગ અને શાકભાજી માર્કેટ શરૂ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આ હોલનો સત્સંગ માટે રાશ્રીરામનો ફોટો મૂકી ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે। સત્સંગ માટે શ્રીરામનો ફોટો મૂકીને ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે। 8 મહિના અગાઉ ખુલ્લું મૂકવામાં આવેલ મલ્ટી લેવલ પાર્કિંગ અને શાકભાજી માર્કેટનો હજી સુધી ઉપયોગ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો। કોંગ્રેસ દ્વારા 15 દિવસમાં જાતે જ શરૂ કરવાની ચીમકી આપી હતી। દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। પ્રશ્ન એવો છે કે અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છીએ, પૂણા મગોબ ડુંભાલ 353 ફાઇનલ પ્લોટ નંબર 88 ઉપર મલ્ટી લેવલ પાર્કિંગ અને શાક માર્કેટ બનાવવામાં આવ્યો છે। આ મલ્ટી લેવલ પાર્કિંગ અને શાક માર્કેટ લગભગ 8-1 મહિના પહેલાં આનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે, અને ત્યાર પછી આને શરૂ નહીં કરતા અમે કોંગ્રેસ પક્ષ દ્વારા અહીંયા જાતે આને ખુલ્લું મૂકવાનો પ્રયત્ન કરેલો, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર એનો ડ્રો કરી અને સ્ટોલ ફાળવી દીધા, પણ એને ત્યાર પછી 5 મહિના થઈ ગયા એને શરૂ કરવામાં આવ્યું નથી। એટલે ફરીથી ગઈકાલે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે 15 દિવસની અંદર જો આ મલ્ટી લેવલ પાર્કિંગ અને શાક માર્કેટ પ્રજાના ઉપયોગ માટે શરૂ કરવામાં નહીં આવે, કારણ કે કરોડો રૂપિયાની જગ્યા છે, કરોડો રૂપિયાનું બાંધકામ છે, આ લોકોના પૈસા છે। એટલે શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ બંને જ્યારે ક્રેડિટ લેવાની હોય ત્યારે આવી જાય છે, પણ ત્યાર પછી આવા બનેલા જે પ્રોજેક્ટો છે એ પ્રજાના પૈસા, એટલે પ્રજાના પૈસાનો વેરફાટ થાય એ કોંગ્રેસ પક્ષ ક્યારેય સાખી નહીં લે। 15 દિવસની અંદર જો આને શરૂ કરવામાં નહીં આવે તો ભગવાન શ્રી રામનો ફોટો મૂકીને આને સત્સંગ હોલ અમે બનાવી દેશું, કારણ કે અમારા પૂણામાં આવો કોઈ હોલ નથી કે જેથી કરીને કરોડો રૂપિયા અહીંયા લાગેલા છે તો કમસે કમ એક સદુપયોગ તો એનો થાય। એટલે અમે અલ્ટિમેટમ આપ્યું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, એમને કમિશનર શ્રીને કે તાત્કાલિક અને 15 દિવસની અંદર પબ્લિકના ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવે એવું અમે અલ્ટિમેટમ આપ્યું છે, નહીંતર અમે એને સત્સંગ હોલ તરીકે ઉપયોગ કરવાનું ચાલુ કરી દેવો। અમારી ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।